ચાલો પ્રિઝમની વાત કરી દીધી આપણે, હવે આપણે જે ચર્ચા કરવાની છે એ ગોલીય વક્ર સપાટી એમના વડે થતું વક્રીભવન સમજવું છે. ગોલીય વક્ર સપાટી વડે થતું વક્રીભવન થિયરીની અંદર આપણે એનો કોન્સેપ્ટ ક્લિયર કરેલો છે. ફરી પાછું આપણે ખાલી સૂત્રને ધ્યાનમાં લઈને ચાલવાનું છે. તો સૂત્ર જે આપણી પાસે હતું એ સૂત્ર હતું આ રીતે, માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ અપોન વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન આર. યાદ કરો આપણે આ ટાઈપની રચના શીખેલા છીએ. આ એક ગોલીય સપાટી આપણે ધ્યાનમાં લીધી છે. આ ગોલીય સપાટી એમના ઉપર અહીંયાથી કોઈ વસ્તુ છે આપણી પાસે, વસ્તુમાંથી નીકળતું પ્રકાશનું કિરણ સપાટી પર આપાત થાય. સપાટી પર આપાત થાય આપણે લંબ દોરતા હતા જે વક્રતા કેન્દ્ર સી માંથી આપણે પસાર કરીએ છીએ. પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટમાં જાય એટલે લંબ તરફ ત્રાંસુ થઈને અહીંયાથી કોઈ જગ્યાએથી પસાર થાય, આના માટે આપણે સૂત્રની તારવણી કરેલી. તો અહીંયા જે આ સૂત્રની આપણે તારવણી કરી છે એ આપણને આ રીતનું મળી ગયું છે. હવે વિચારીએ આમની અંદર, માની લો કે આપણે પહેલો કિસ્સો એવું વિચારીએ કે જો વસ્તુને આ જે ગોલીય વક્ર સપાટી છે ને એ વક્ર સપાટીના મુખ્ય કેન્દ્ર પર મૂકીએ, વસ્તુને વક્ર સપાટીના મુખ્ય કેન્દ્ર પર મૂકવામાં આવે, ચાલો મુખ્ય કેન્દ્ર તમે જો ગોળ આ બાજુનો ભાગ છે એ બી તમારી એક મુખ્ય કેન્દ્ર આપશે, આ બાજુ પણ એક મુખ્ય કેન્દ્ર આપશે. કારણ કે તમને ખબર છે લેન્સ હોય તો લેન્સના બે મુખ્ય કેન્દ્ર હોય. બસ એ રીતના આપણે આ બાજુનો જે ભાગ છે આ ભાગ આપણે આને પ્રથમ મુખ્ય કેન્દ્ર વિચારીએ એફ વન, તો વસ્તુ અંતર યુ. હવે તમારી કન્ડિશન શું થશે? તો આ તમારી પાસે ગોલીય વક્ર સપાટી થઈ ગઈ, અહીંયા તમે વસ્તુને મૂકો છો બરાબર. તો અહીંયાથી પ્રકાશના કિરણો જે નીકળશે એ પ્રકાશના કિરણો તમને ખબર છે જો મુખ્ય અક્ષને સમાંતર કિરણો આવતા હોય તો એ વક્રીભવન પામી એફ માંથી પસાર થાય. પણ એનાથી ઉલટું વિચારો, એફ માંથી જ આવતા હોય તો વક્રીભવન પામી અને ક્યાં જાય? મુખ્ય અક્ષને સમાંતર જશે બરાબર. આ રીતે મુખ્ય અક્ષને ક્યાં જશે? સમાંતર જશે. એટલે વસ્તુ ક્યાં મળશે? અનંત અંતરે. એટલે યુ બરાબર થઈ ગયું તમારી પાસે એફ વન અને વી ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું તમારી પાસે ઇન્ફાઇનાઇટ. ચાલો આપણી પાસે જે સૂત્ર છે એમાં મૂકીએ, તો માઇનસ એન વન અપોન એફ વન પ્લસ એન ટુ અપોન ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન બાય આર. તો આ કોઈપણના છેદમાં ઇન્ફિનિટી હોય તો થઈ ગયું ઝીરો. એન વન તરીકે હવા છે એટલે વક્રી ભવનાંક થઈ ગયો વન. તો માઇનસ વન અપોન એફ વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન બાય આર. ચાલો એમને ઉલટાવીને એફ વન ને કરતા બનાવી દો, તો એફ વન બરાબર માઇનસ આર ના છેદમાં લખીએ આપણે એન ટુ માઇનસ એન વન, અથવા આર ના છેદમાં એન વન માઇનસ એન ટુ લખી શકાય. એટલે આ આપણને હજુ આમાં બી થોડુંક ચેન્જ થઈ શકે, તમે એન વન ની જગ્યાએ વન મૂકી શકો છો બરાબર. તો આ તમારી પાસે એક ઇક્વેશન થઈ ગયું છે. હજુ માનો કે કદાચ મેં અહીંયા એન વન બરાબર વન લઈ લીધા, સપોઝ કે નથી લીધા, તો આ વન છે એની જગ્યાએ શું આવશે? એન વન આવશે. એ અહીંયા ગુણાશે આર ની સાથે બરાબર છે. પછી માનો કે બીજો કિસ્સો વિચારીએ, બીજા કિસ્સાની અંદર વસ્તુ જે છે ને એ અનંત અંતરે છે, વસ્તુ અનંત અંતરે હોય તો સમજો કે વસ્તુ જે છે એ અનંત અંતરે છે. આ આપણી પાસે ગોલીય વક્ર સપાટી બરાબર, વસ્તુ અનંત અંતરે છે, તો અનંત અંતરેથી મુખ્ય અક્ષને સમાંતર આવતા જે પ્રકાશના કિરણો છે એ વક્રી ભવન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. એટલે આ મુખ્ય કેન્દ્ર એફ, પણ એ આપણને કેન્દ્ર લંબાઈ કેટલી આપશે? એફ ટુ આપશે. તો આપણું જે પ્રતિબિંબ છે ક્યાં રચાશે? એફ ટુ જેટલા અંતરે. તો આના માટે કન્ડિશન શું થાય? યુ બરાબર ઇન્ફિનિટી અને વી બરાબર થઈ જશે તમારી પાસે એફ ટુ.
મૂકી દો સૂત્રમાં, માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ બાય વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન આર. ચલો માઇનસ એન વન અપોન યુ ઇન્ફાઇનાઇટ, એન ટુ બાય એફ ટુ ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન બાય આર. ચલો આ પહેલું પદ થઈ ગયું તમારું, આ પદ થઈ ગયું શૂન્ય, તો એન ટુ બાય એફ ટુ ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન બાય આર. તો એફ ટુ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો એફ ટુ ઇઝ ઇક્વલ ટુ મળશે તમને એન ટુ ઇન્ટુ આર છેદમાં એન ટુ માઇનસ એન વન. તો આના ઉપરથી પણ તમે ડાયરેક્ટલી એની કેન્દ્ર લંબાઈ અથવા તેનું પ્રતિબિંબ અંતર જાણી શકો છો. તમને એમ કહેવામાં આવે વસ્તુ આટલા અંતર અનંત અંતરે પડેલી છે તો એનું પ્રતિબિંબ અંતર કેટલું, તો તમે વક્રી ભવનાંક ખાલી જાણો છો, વક્રતા ત્રિજ્યા જાણો છો, તો તમે ડાયરેક્ટલી આમની અંદર વેલ્યુ એડ કરશો એટલે તમને સીધું જ એનું પ્રતિબિંબ અંતર મળી જશે. ક્લિયર થાય છે? એટલે આ નોર્મલી આપણે ગોલીય વક્ર સપાટી એમના વડે જે વક્રીભવન થતું હતું એના કિસ્સાઓ આપણે જાણી લીધા છે. અને કદાચ તમે બે કેન્દ્ર લંબાઈનો ગુણોત્તરમાં વિચારો છો તો એ પણ વિચારી શકાય, એફ વન બાય એફ ટુ લઈ લો. બાકીના જે પદ છે એ તો કોમન જ છે ને, ઉડતા હશે એટલે ઉડી જશે, બાકીના પદ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે છે? ચાલો હવે તમને આમની અંદર ક્વેશ્ચન આપી શકે. માની લો કે તમને એમ કહી દે ભાઈ કોઈ 40 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી ગોલીય વક્ર સપાટી, બરાબર, આ જે ગોલીય વક્ર સપાટી છે એ ગોલીય વક્ર સપાટીથી 5 સેન્ટીમીટર અંતરે કાચમાં અંદર તરફ કોઈ વસ્તુ મૂકેલી છે તો તેમના માટે પ્રતિબિંબ અંતર ગણો. ચાલો વી મેળવવું છે આપણે, એનું પ્રતિબિંબ કેટલા અંતરે રચાશે. પરિસ્થિતિ તમારી સમજો ને, પરિસ્થિતિ તમારી કંઈક આ ટાઈપની થશે. આપણી પાસે ગોલીય વક્ર સપાટી આપણે ધ્યાનમાં લીધી, આ એની મુખ્ય અક્ષ. ચાલો અહીંયા તમને એનો વ્યાસ આપી દીધો છે d બરાબર 40 સેન્ટીમીટર અંતર. હવે કાચ છે એટલે આપણને એનો વક્રીભવનાંક ખબર છે. સપાટીથી અંદરની તરફ અહીંયા 5 સેન્ટીમીટર અંતરે એક વસ્તુ ગોઠવી છે, એનો વક્રીભવનાંક જે થશે અંદરનો 1.5 થશે, બહાર હવા છે એટલે એનો વક્રીભવનાંક થશે 1. તો આને હું પ્રથમ માધ્યમ ગણાવી દો અને આને કયું ગણાવું? બીજું. કેમ? વસ્તુ જ્યાં છે ને એ પહેલું માધ્યમ કહેવાય, કારણ કે એમાંથી પ્રકાશનો કિરણ આવશે અને બીજા માધ્યમમાં બહાર જશે. ચાલો હવે આપણે જોઈએ આની અંદર. તો પહેલી વસ્તુ એ થશે, પ્રકાશના કિરણો જે અહીંથી આવશે એ સપાટી પર પડે આ રીતે, બરાબર. પ્રકાશ જે છે એ ઘટ્ટમાંથી પાતળામાં આવે છે. ક્યાં આવે છે? ઘટ્ટમાંથી પાતળામાં. જો ઘટ્ટમાંથી પાતળામાં આવતો હશે, સમજો આ સપાટીને આપણે લંબ દોર્યો છે, તો ઘટ્ટમાંથી પાતળામાં આવશે તો લંબથી ક્યાં ભાગશે ભાઈ? દૂર જશે. લંબથી દૂર જાય એટલે પાછળની બાજુ આપણે એને લંબાવીશું એટલે અહીંયા આપણને એનું ઇમેજ મળશે. તો આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્ર તો આવું છે ભાઈ, એન વન અપન યુ પ્લસ એન ટુ બાય વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન બાય આર. એન વન એટલે અંદરનું માધ્યમ થશે 1.5. વસ્તુ અંતર તમારું જે છે એ 5 સેન્ટીમીટર છે, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે -5 લેવું પડશે. પ્લસ એન વન એટલે 1 છે, પ્રતિબિંબ અંતર આપણને ખબર નથી. આના બરાબર 1.5 - 1 ત્રિજ્યા, આના અડધા કરો, 40 સેન્ટીમીટર જે છે એમના તમે અડધા કરીશો તો એ અડધા કરતા તમારો આન્સર થઈ જશે અહીંયા 20. ચાલો આમ 1.5 - - કેન્સલ થઈ જશે એટલે 15 ના છેદમાં 5 × 10 કરી દે પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 0.5/20. 5 * 15 અને 3 ના છેદમાં 10 છે એ પેલી બધું જશે. 1/v ઇઝ ઇક્વલ ટુ 0.5. આ 0.5 છે એના પણ આપણે પોઈન્ટ કાપી નાખીએ, તો 0.5 ના પોઈન્ટ કાપી દો તમે એટલે એ થઈ જશે તમારી પાસે 5 ના છેદમાં 200 માઇનસ 3 ના છેદમાં 10, બરાબર. હવે જો મેઇન વસ્તુ એ થઈ જશે અહીંયા
તમારી પાસે વક્રતા ત્રિજ્યા બી તમે લેશો ને તો વક્રતા ત્રિજ્યા પણ તમારે ઋણ ગણવી પડશે, કારણ કે આ કન્ડિશનમાં કિરણ આપણું આમ જાય છે, જો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આપણે માપીશું. એટલે આને માઇનસ ગણી લે, આને માઇનસ ગણીએ. ચાલો માઇનસ ગણો, એટલે 5/200 છે બરાબર, 5/200 5 × 4 = 20 થશે, એટલે 1/1 થઈ જશે, માઇનસ 1/1 થશે 40, માઇનસ 3/10, તો લસા લેવો પડશે, 10 ને 4 વડે ગુણશો એટલે 40 થશે, તો ઉપર 4 × 3 = 12, 12 ને 1 = 13, એટલે માઇનસ 13/40 1/V બરાબર. V બરાબર તમે કરી દેશો એટલે આ થઈ જશે માઇનસ 40/13, 13 × 39 = 39, એટલે તમારો આન્સર 3 point something હશે કઈ બરાબર, આટલા સેન્ટીમીટર. માઇનસ છે એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હશે. એટલે આ રીતે તમને વસ્તુ બહારના ભાગમાં પણ આપી શકે છે, જેમ આપણે કાચની અંદર લીધી છે એ જ રીતે કાચની બહારના ભાગ માટે પણ તમે એની ગણતરી કરી શકો છો. તો આ ગોલીય સપાટી, ગોલીય વક્ર સપાટી, એમના વડે થતું વક્રીભવનની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીશું એ છે લેન્સ. લેન્સ જેની પાસે આપણને ખ્યાલ છે બે વક્રીભવનકારક સપાટી છે, કેટલી? બે. બે વક્રીભવનકારક સપાટી ધરાવતી જે રચના છે એને આપણે લેન્સ ગણી શકીએ. દાખલા તરીકે પાણીનું બૂંદ હોય, આ પાણીના બૂંદને તમે કોઈ અક્ષર ઉપર મૂકશો ને તો એ અક્ષર પણ ઉપસેલા તમને જોવા મળશે બરાબર, એ અક્ષર પણ તમને ઉપસેલા જોવા મળે. એ ઉપસેલા જોવાની પાછળનું જે કારણ છે એ છે લેન્સ. તો લેન્સ કેટલા પ્રકારના હોય દોસ્તો એ જોઈ લઈએ. પહેલા તમારી પાસે જે રચના છે એ રચના પ્રમાણે વિચારીએ તો લેન્સ જે છે એની બંને સપાટી આ રીતના બહાર તરફ ઉપસેલી હોય તો આને આપણે કહેશું દ્વિ બહિર્ગોળ લેન્સ. દ્વિ બહિર્ગોળ લેન્સ. પણ જો વચ્ચેથી એને કટ મારવામાં આવે, કોઈ એક તરફની સપાટી ઉપસેલી હોય અને એક તરફની સપાટી આ રીતે સીધી હોય તો આને કહેવાય સમતલ બહિર્ગોળ લેન્સ. સમતલ બહિર્ગોળ લેન્સ બરાબર. પછી તમારી પાસે અંતર્ગોળ લેન્સ છે. અંતર્ગોળ લેન્સની અંદર બંને સપાટી આ રીતના અંદર તરફ વળાંકવાળી હોય, ખાડાવાળી, તો આને આપણે શું કહેશું? દ્વિ અંતર્ગોળ લેન્સ. દ્વિ અંતર્ગોળ લેન્સ. વચ્ચેથી જો કટ મારવામાં આવે બરાબર, વચ્ચેથી એને કટ મારવામાં આવે આ રીતે તો આ થઈ જશે તમારી પાસે સમતલ અંતર્ગોળ લેન્સ. પણ માનો કે બંને સપાટી તમારી પાસે આ રીતની છે, એક સપાટી આ છે અને એક સપાટી આ રીતે છે, આ બહારની સપાટી જે છે આ છે બહિર્ગોળ, અંદરની સપાટી જે છે આ છે અંતર્ગોળ, તો આને તમે અંતર્ગોળ બહિર્ગોળ લેન્સ પણ બોલી શકો છો. અથવા બીજો શબ્દ જે છે એના માટે છે મેનિક્સ. મેનિક્સ તરીકે એને ઓળખવામાં આવશે બરાબર. મેનિક્સની જે રચના છે એ આપણા માટે બહિર્ગોળ અંતર્ગોળ જેવું કામ કરશે. ક્લિયર થાય છે? એટલે આ પ્રકારના અલગ અલગ આપણી પાસે લેન્સ અવેલેબલ છે. હવે એમાંથી આપણે મોટા ભાગે જે ચર્ચા કરવાની થશે એ બહિર્ગોળ લેન્સ ઉપર હશે. તો કઈ જગ્યા ઉપર વસ્તુને મૂકવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં મળે છે એ તમને પહેલા તો અંદાજ હોવો જોઈએ, અને પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર છે એ પણ આપણે થિયરીની અંદર શીખેલા છે. ફરી પાછો આપણે કોન્સેપ્ટને અહીંયા ધ્યાનમાં લેતા નથી. જો લેન્સ માટે કેવું છે, કન્ડિશન ખાલી નોર્મલ એક સમજી લો. આ માની લો કે મારી પાસે દ્વિ બહિર્ગોળ લેન્સ છે. આ દ્વિ બહિર્ગોળ લેન્સની અંદર અહીંયા એનું એક મુખ્ય કેન્દ્ર એફ આવશે, એનાથી ડબલ અંતરે જાઓ એટલે બીજું મુખ્ય કેન્દ્ર ગણાય, સેમ વસ્તુ અહીંયા એફ અને અહીંયા આવશે 2F. જો વસ્તુને તમે ક્યાં ગોઠવો છો તો એનું સ્થાન તમને ક્યાં મળે છે હું તમને ખાલી જસ્ટ જણાવી દઉં છું. એક બાજુ આપણે કન્ડિશન સમજીએ અહીંયા વસ્તુનું સ્થાન, અને બીજી બાજુની કન્ડિશન જો સમજીએ તો એ આવશે પ્રતિબિંબનું સ્થાન બરાબર. વસ્તુનું સ્થાન એની સામે શું આવશે? પ્રતિબિંબનું સ્થાન.
ચાલો વસ્તુને આપણે અહીંયા ગોઠવીએ છીએ 2F થી દૂર, સમજો કે આ રીતે. અહીંયા માનો કે આપણે વસ્તુને મૂકી ક્યાં? 2F થી દૂર. 2F થી દૂર. તો પ્રતિબિંબ ક્યાં મળશે તમને? તો પ્રતિબિંબ જે મળશે ને દોસ્તો, એ એફ અને 2F ની વચ્ચે હશે. એફ અને 2F ની વચ્ચે. જો વસ્તુ તમે નજીક લેતા જશો તો પ્રતિબિંબ તમારું દૂર ભાગતું જશે. સપોઝ કે તમે વસ્તુને ગોઠવો છો 2F પર, તો આ બાજુ પ્રતિબિંબ તમને જે પહેલા અહીંયા મળતું હતું એ હવે તમારું ક્યાં જતું રહેશે? એ પણ 2F પર જતું રહેશે. જેમ અંતર ગોળ અરીસો હતો એની અંદર આપણે વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકતા હતા, તો પ્રતિબિંબ પણ આપણને સી પર જ મળતું હતું, એવું જ અહીંયા થવાનું છે. ચાલો પ્રતિબિંબને વસ્તુને આપણે ગોઠવીએ એફ અને 2F ની વચ્ચે. એફ અને 2F ની વચ્ચે તો પ્રતિબિંબ દૂર ભાગશે. ક્યાં જશે? 2F થી દૂર જશે. જો એફ પર ગોઠવશો તો યાદ રાખજો અનંત અંતરે મળશે. અને એફ અને એનું જે ઓપ્ટિકલ સેન્ટર કહીએ ઓ, એફ અને ઓ એની વચ્ચે લો, એફ અને ઓ ની વચ્ચે, તો તમને પ્રતિબિંબ જે મળશે એ વસ્તુની પાછળના ભાગમાં મળશે. ક્યાં મળશે? વસ્તુની પાછળના ભાગમાં. નિયમ કહી દે પ્રતિબિંબ મેળવવા માટેનો. નિયમ એક, મુખ્ય અક્ષને, આપણને ખબર જ છે આ, મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું જે કિરણ હોય એ વક્રીભવન પામી ક્યાંથી પસાર થાય? તો કે વક્રીભવન પામી એફ માંથી પસાર થાય. બીજું, ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી પસાર થતું કિરણ હોય એનું વક્રીભવન થતું નથી. વક્રીભવન થતું નથી. ત્રીજું, ઉલટું લેશો કે ભાઈ અરીસ લેન્સની ડાબી બાજુએ, લેન્સની ડાબી બાજુએ એફ માંથી પસાર થતું કિરણ, એફ માંથી પસાર થતું કિરણ વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર જશે. આ ત્રણ નિયમો જ એના માટે કામ આપશે. બરાબર છે? જે આપણને ખ્યાલ છે. આ જ વસ્તુ તમે અંતર્ગોળ માટે પણ લાગુ પાડી શકો છો, પણ અંતર્ગોળની અંદર તમને આટલી બધી પોઝિશન મળવાની નથી, કારણ કે એમાં આભાસી પ્રતિબિંબ જ મળશે. ક્લિયર છે? હવે લેન્સ મેકર્સ એનું ફોર્મ્યુલા આપણને ખબર છે. લેન્સનું સૂત્ર તો આપણને ખ્યાલ જ છે. પહેલા લેન્સનું સૂત્ર લઈ લઉં. લેન્સનું સૂત્ર શું ભાઈ? જેમ અરીસાનું હતું એમ લેન્સનું આવશે. 1/F = 1/V - 1/U. તો લેન્સ મેકર્સ અગત્યનું સૂત્ર છે ભાઈ. લેન્સ મેકર્સ 1/F = N2 - N1/N1 × 1/R1 - 1/R2. જનરલી મોટાભાગના કિસ્સામાં N1 એટલે કે પહેલા માધ્યમ તરીકે તમારી પાસે હવા હોય છે, અને એટલા માટે થઈ. અને ઘણી વખત તમે સૂત્રમાં ચેન્જ કરવા જાઓ તો સૂત્ર તમારું અહીંયા એમ પણ લખાય N-1 1/R1 - 1/R2. હવે કઈ સપાટી? R1 અને R2 તમારી પાસે છે, તો R1 અને R2 ની અંદર કઈ વક્રતા ત્રિજ્યાને તમારે પહેલી ગણવી ને કઈ બીજી ગણવી? તો યાદ રાખજો, જે બાજુ વસ્તુ હોય ને, વસ્તુ તરફની જે હોય ને વક્રતા એને પ્રથમ ગણવાની, અને પ્રતિબિંબ તરફની જે સપાટી આવે એને કઈ ગણવાની? બીજી. તો પ્રથમ સપાટી જે હશે ને, પ્રથમ સપાટી એ, એના માટે વક્રતા ત્રિજ્યા આર હંમેશા પોઝિટિવ આવશે. સેકન્ડ સપાટી હશે એના માટે નેગેટિવ આવશે. બરાબર છે? તો આને ધ્યાનમાં લઈ અને આપણે થોડુંક વિચારવું છે. ચાલો માની લો કે હવે લેન્સ જે છે એને આપણે હવામાં ગોઠવો છે. બરાબર, લેન્સ છે ક્યાં છે? હવામાં ગોઠવો છે. અને એના માટે આપણે એની કેન્દ્ર લંબાઈ, લેન્સ મેકર્સનું સૂત્ર લાગુ પાડીએ. ધારો કે વસ્તુ આપણે અહીંયા છે, ઓબ્જેક્ટ અહીંયા આપણું ઇમેજ બને છે. તો 1/F =
n માઇનસ 1 1 અપન r બંને સેમ જ છે, યાદ રાખજો. વક્રતા ત્રિજ્યા કેવી છે? સમાન છે. તો 1 અપન r પહેલી, આ બાજુ પહેલી ગણા છે, આ બીજી, પહેલી પોઝિટિવ આવશે, બીજી કેવી આવશે? નેગેટિવ. માઇનસ માઇનસ r લખાશે. તો n માઇનસ 1 1 અપન r પ્લસ 1 અપન r. તો n માઇનસ 1 2 બાય r કોના બરાબર? 1 અપન f બરાબર. તો f બરાબર થશે r ના છેદમાં 2 કૌંસમાં n માઇનસ 1. ચાલો આ એક સૂત્ર થઈ ગયા, યાદ રાખવાનું છે. હવે જો લેન્સને આપણે વચ્ચેથી કટ મારી દઈએ અને આપણી પાસે જે લેન્સ છે એ સમતલ સમતલ બહિર્ગોળ લેન્સ છે, આ રીતે બરાબર સમતલ બહિર્ગોળ લેન્સ છે. તો આ જે છે એ આર વન ગણે, માની લો વસ્તુ અહીંયા છે, ઓબ્જેક્ટ ઇમેજ તમારી જે રચાય છે એ તમારે વિચારવાનું થશે. પણ આ તમારી પાસે આર ટુ થયું, પણ આર ટુ કેટલા? તો ઇન્ફાઇનાઇટ. કેમ? સમતલ સપાટી હોય, સમતલ સપાટી એની કોઈ વક્રતા હોતી નથી. તેની વક્રતા કેટલી? અનંત. કારણ કે સીધી રેખા છે, આમાંથી તમારે સર્કલ પૂરું કરવું છે, બહુ મોટું ડિસ્ટન્સ કાપવું પડશે ને, વળાંક હશે આ રીતે તો સર્કલ તમારું ઝડપથી પૂરું થશે. પણ સીધી રેખા હોય તો બહુ લાંબુ ડિસ્ટન્સ તમારે કાપવું પડશે. તો એના માટે સૂત્ર લખીએ, તો 1 upon f is equal to n minus 1 1 upon r minus 1 upon infinite. કોઈ પણ ના છેદમાં ઇન્ફિનિટી દોસ્તો, એ થઈ ગયું 0. 1 upon f બરાબર, તો f બરાબર થઈ ગયું તમારી પાસે r ના છેદમાં n minus 1, r ના છેદમાં n minus 1. હવે કદાચ તમે આની અંદર કન્ડિશન ઉલટાવી શકો છો. કન્ડિશન શું ઉલટાવશો? અત્યારે આપણે વસ્તુ જે મૂકી છે એ ડાબી બાજુએ છે. હવે ધારો કે લેન્સને હું બદલી નાખું, તો આ રીતનો લેન્સ કરી દઈએ આપણે. વસ્તુ અહીંયા, આપણી ઓબ્જેક્ટ અહીંયા ઇમેજ બને છે, માની લો. તો 1 અપન f ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1, 1 અપન ઇન્ફાઇનાઇટ થશે, માઇનસ 1 અપન માઇનસ r આવશે. બરાબર, વસ્તુ અહીંયા છે તો પ્રકાશના કિરણો આ બાજુ હશે, તમે વક્રતા માપશો આ બાજુ, એટલે માઇનસ લેવું પડે. તો આન્સરમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર, 1 અપન f બરાબર, એટલે f ઇઝ ઇક્વલ ટુ r બાય n માઇનસ 1. એટલે આને ધ્યાનમાં લેતા આપણો જે કેન્દ્ર લંબાઈ છે એ કેન્દ્ર લંબાઈની અંદર કોઈ ચેન્જીસ આવતો નથી. ચાલો હવે માનો કે તમને એમ કહી દે કે ભાઈ લેન્સ છે એને વચ્ચેથી કાપી નાખો. આ લેન્સ, લેન્સને એની મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષને સમાંતર કાપવામાં આવે, મુખ્ય અક્ષને સમાંતર કાપવામાં આવે, અહીંથી તમે કટ માર દો, તો એની કેન્દ્ર લંબાઈ કેટલી? તો યાદ રાખજો દોસ્તો, મુખ્ય અક્ષને સમાંતર કાપો છો ને તો એની કેન્દ્ર લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર, કારણ કે વક્રતા બદલાતી નથી, કેન્દ્ર લંબાઈ બદલાશે નહીં. એનું કારણ શું? વક્રતા કેવી રહેશે? અચળ. વક્રતા અચળ રહેશે એટલે કેન્દ્ર લંબાઈ બદલાશે નહીં. ક્લિયર છે? બરાબર, તો કેન્દ્ર લંબાઈ બન કેટલી આવશે? એફ જ આવશે. પણ જો આ જ લેન્સ છે, આ લેન્સને તમે આ રીતના એની મુખ્ય અક્ષ જે છે ને એ મુખ્ય અક્ષને લંબ રૂપે કટ લગાવો છો, કઈ રીતે? તો મુખ્ય અક્ષને લંબ રૂપે કાપવામાં આવે. મુખ્ય અક્ષને લંબ રૂપે કાપશો એટલે એની વક્રતા થઈ જશે અડધી. અથવા તમને એમ નથી ખબર પડતી તો તમે જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ પ્રમાણે વિચારશો, મુખ્ય અક્ષને લંબ રૂપે કાપશો તો લેન્સ થશે આપણો આ રીતે. બરાબર, એક લેન્સ આ બાજુ થશે અને બીજો લેન્સ થશે આપણી પાસે આ બાજુ. ચાલો, આની કેન્દ્ર લંબાઈ કેટલી હતી? એફ બરાબર, આગળ જે આપણે સૂત્ર જોયું છે, જોઈ લો, આર ના છેદમાં એન માઇનસ 1 છે, આર અપોન એન માઇનસ 1. ઉપરનો લેન્સ હતો બહિર્ગોળ, આ બહિર્ગોળ માટે કેટલું હતું સૂત્ર? આર ના છેદમાં 2 કૌંસમાં એફ ઇઝ ઇક્વલ ટુ, અને એફ 1 કહી દો, તો આર ના છેદમાં 2 કૌંસમાં એન માઇનસ 1 થઈ જશે.
તો પહેલા જે હતી એના કરતા કેટલી થઈ એ આપણે વિચારવાનું છે. બરાબર, આ બે વચ્ચેની એફ અને એફ વન વચ્ચેની તમે કન્ડિશન વિચારશો. બરાબર, તો એફ વન એફ વન એફ બાય એફ વન કરી દઉં, એફ અપોન એફ વન, તો આર ના છેદમાં એન માઇનસ વન અપોન આર ના છેદમાં ટુ એન માઇનસ વન. આ બંને કેન્સલ, છેદનો છેદ બે જતો રહેશે ઉપર, એટલે ટુ એફ બાય એફ વન. તો એફ ઇઝ ઇક્વલ ટુ ટુ એફ વન થાય. તો પહેલા એફ વન એટલે શું છે? બહિર્ગોળ છે. બહિર્ગોળની જે કેન્દ્ર લંબાઈ હતી એના કરતા કેટલી થઈ? બમણી. એના કરતા કેટલી થઈ? બમણી. તો યાદ રાખજો, ઊભું કટ લગાવવામાં આવે તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય? બમણી થાય. ક્લિયર છે? ચાલો બીજી બાબતને સમજીએ. ધારો કે તમારી પાસે લેન્સ છે, તમને એમ કહેવામાં આવે કે આ લેન્સ એ અલગ અલગ દ્રવ્યમાંથી બનેલો છે અથવા અલગ અલગ દ્રવ્યથી એને ભરી દીધો છે. અલગ અલગ દ્રવ્યથી ભરી દેવામાં આવે છે બધા જ દ્રવ્ય. સમજો, અત્યારે મેં જેટલા બોક્સ બનાવ્યા છે, જેટલા ભાગ પાડેલા છે, વન ટુ થ્રી ફોર ફાઈવ, પાંચ દ્રવ્યથી ભરેલો છે. જો ફાઈવ દ્રવ્યથી ભરવામાં આવે, પાંચ દ્રવ્યથી ભરવામાં આવે તો પ્રતિબિંબ કેટલા મળશે? તો યાદ રાખજો, જેટલા દ્રવ્ય અથવા જેટલા વક્રીભવનાંક નથી બોલું, તો જેટલા માધ્યમ તેટલા પ્રતિબિંબ. પાંચ અલગ અલગ માધ્યમ હશે તો પાંચ પ્રતિબિંબ હશે. પણ આની અંદર તમને એમ કહો, એક ત્રણ અને પાંચ એ સરખું માધ્યમ છે, સરખું દ્રવ્ય છે, અને બે અને ચાર અલગ અલગ છે, તો કેટલા? સમજો કે હું એમ કહું, આ લેન્સ છે. બરાબર, આ લેન્સ ની અંદર એને એક બે ત્રણ ચાર ને પાંચ, એમાં એક ત્રણ અને પાંચ, પછી બે અને ચાર, આ રીતના દ્રવ્ય ભરેલા છે. એક ત્રણ અને પાંચ સરખું દ્રવ્ય છે, બે અને ત્રણ અલગ અલગ છે, તો દ્રવ્ય તો તમારી પાસે કેટલા થયા? બે જ થયા ને. એક ત્રણ અને પાંચ માં તો સરખું દ્રવ્ય છે, બે અને ચાર માં દ્રવ્ય સરખું છે, તો ટોટલ દ્રવ્ય કેટલા થયા? સરખા. તો જેટલા દ્રવ્ય એટલા પ્રતિબિંબ, જેટલા દ્રવ્ય તેટલા પ્રતિબિંબ. ક્લિયર? બરાબર, વક્રીભવનાંક જો બધાનું બદલાશે તો પ્રતિબિંબ પણ તમારે બદલાશે. જો બધાની અંદર અલગ અલગ દ્રવ્ય હશે તો જેટલા દ્રવ્ય એટલા પ્રતિબિંબ. ક્લિયર છે? હવે આપણી પાસે પરિસ્થિતિ, સમજો કે લેન્સની વાત કરતા હતા આપણે. લેન્સનું સંયોજન આપણને ખબર છે, બે લેન્સનું સંયોજન. માનો કે આ જે છે એ પ્રથમ લેન્સ, એની તરત જ બાજુમાં, અહીંયા તરત જ બાજુમાં ગેપ રાખ્યા વગર, ધારો કે બીજો લેન્સ છે આ એફ વન એફ ટુ, બંને લેન્સ છે. તો આ લેન્સનું સંયોજન માટે સૂત્ર આપણને ખબર છે, વન અપન એફ ઇઝ ઇક્વલ ટુ વન અપન એફ વન પ્લસ વન અપન એફ ટુ. પણ જો લેન્સ વચ્ચે થોડીક શું હોય? જગ્યા હોય. લેન્સ વચ્ચે થોડીક જગ્યા હોય એટલે આ કન્ડિશન છે. આ એક લેન્સ, આ સમજો કે આ બીજો લેન્સ છે. બંને લેન્સ એની વચ્ચે અહીંયા ડી જેટલું આ ડિસ્ટન્સ છે. બરાબર, બે લેન્સ વચ્ચે કેટલું અંતર છે? ડી જેટલું. તો સૂત્ર યાદ રાખવાનું છે, વન અપન એફ ઇઝ ઇક્વલ ટુ વન અપન એફ વન પ્લસ વન અપન એફ ટુ માઇનસ ડી અપોન એફ વન એફ ટુ, ડી અપોન એફ વન એફ ટુ. તમને લેન્સનો પાવર ખબર છે દોસ્તો, પાવર પી બરાબર વન અપન એફ છે, જ્યાં એફ તમારી હંમેશા કેમાં આવશે? મીટરમાં. તમને સેન્ટીમીટર આપ્યું છે અને મીટરમાં ચેન્જ કરવાનું છે, જે આપણે થિયરીમાં કમ્પ્લીટ શીખેલા છે. તો અહીંયા પાવરનું સૂત્ર લખાય, પી બરાબર પી વન પ્લસ પી ટુ માઇનસ ડી પી વન પી ટુ. આ પાવરનું સૂત્ર તરીકે લઈ શકાય. એટલે આ લેન્સ સાથે સંકળાયેલી આપણી ઘણી બધી ચર્ચાઓ અહીંયા પૂર્ણ થાય છે.